नमस्कार विद्यार्थी मित्रों, आज आप गुजराती ना प्रथम तास ने अंदर पाठ्यपुस्तक की शुरुआत करवानी छे। आनी पहला आपणे आना बेजिक विषय वस्तु प्रथम सत्र में आपणे अभ्यास करवानो छे तेनी चर्चा करी हती। प्रथम सत्र की बात करें तो सौ प्रथम काव्य एक सांज समय सांभ्यो। सांज एटले समय, सांजनो समय जेने संस्कृत में प्रदोष काल कहेवानो छे, कहेवाय छे संध्यानो समय कहेवाय छे। सम एटले के समय, सांभ्यो एटले के भगवान श्री कृष्ण ज्यारे गायो चढ़ावीने वृंदावनमांथी पाछा आवता होय ते तेने अनुसंधाने लखेलुं आ काव्य छे। तेना साहित्य प्रकार की बात करिए तो सौ प्रथम एना कवि जोईए तो ये नरसिंह मेहता छे। एनो साहित्य प्रकार गीत काव्य छे। आम तो बात करिए तो नरसिंह मेहता ना मोटा भागना पदों जो लखायेला छे એ પદ અથવા પ્રભાતિયા તરીકે ઓળખાય છે અને પદ કેવી પણ તોય વાંધો નહીં, પણ આપણે અહીંયા એ ગીત કાવ્ય લખ્યું છે એટલે આપણે સાહિત્ય પ્રકાર ગીત કાવ્ય વાત કરવાની છે। હવે નરસિંહ મહેતાના જન્મની વાત કરીએ તો એમનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો। તો નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો। તેમની કર્મભૂમિ જૂનાગઢ હતી। જન્મ એટલે જ્યાં જન્મ હોય ને જે જગ્યાએ જઈને આપણે કામ કરતા હોઈએ છીએ તેને આપણે કર્મભૂમિ કહીએ છીએ। આમ એમનો સમય 15મી સદી મનાય છે। 15મી સદી એટલે એવું, અત્યારે એવું કહેવાય છે કે 21મી સદી ચાલે છે, એટલે કે 2001થી લઈને 2100 પૂરા થાય એને 21મી સદી કહેવાય છે। એટલે 1401થી લઈ અને 1500 વચ્ચેની જે સદી હોય છે તેને 1500મી સદી કહેવાય છે। એટલે લગભગ એમનો સમય નિશ્ચિત નથી, પણ કંઈક એવું જાણવા મળે છે કે ઈસવીસન 1414ની અંદર થયો હોય। એમના પિતાનું નામ કૃષ્ણદાસ, અને માતા દયા કુંવરબાઈ। આમ તો આ બધી ચર્ચા અહીં આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ નથી, પણ એમ છતાં જ્યારે ગુજરાતી ભાષાના સૌ પ્રથમ આદિકાવ્યની ચર્ચા કરીએ ત્યારે આદિકાવ્ય એટલે એવું કહેવાય છે જેમને સૌ પ્રથમ ગુજરાતીની અંદર પદ અને ભજન લખવાની શરૂઆત કરી। એટલે નરસિંહ મહેતાને એક બિરુદ પણ મળ્યું હતું, એટલે કે આદિકવિનું, તો એને નરસિંહ પણ બિરુદ મળેલું છે। ઉમાશંકર જોશી દ્વારા નરસિંહ મહેતાને આદિકવિનું બિરુદ આપવામાં આવેલું હતું। એમના પદની અંદર વાત કરીએ તો હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરે જેવી કવિતાઓ એમણે લખેલી છે। એમના મોટા ભાગના પદો એ ઝૂલણા છંદમાં લખાયેલા છે।
શું? તો કે પદ. એમના મોટા ભાગના પદો છે એ ઝૂલણા છંદમાં લખાયેલા છે અને આપણે એ છંદ ધોરણ 10ની અંદર ભણવાનું છે. બીજું વાત કરીએ તો નરસિંહ મહેતાના જેટલા પદ છે એ પ્રભાતિય તરીકે પ્રખ્યાત છે. અને આજે પણ એ પ્રભાતિયાલ હજુ પણ ગામડાઓમાં ક્યાંક ગવાય છે. જાગને જાગવા કૃષ્ણ ગોવારિયા, તુજ વિના ધેનુમાં કોને સાચે ગાયું ચરાવવા. હવે એવું કહેવાય છે કે નરસિંહ મહેતાએ જ્યારે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કોઈને કોઈ સ્વરૂપે એમને ત્યાં હાજરી આપી છે. એવું કહેવાય છે કે લગભગ 52 વાર નરસિંહ મહેતાના ઘરે આવેલા છે. એમાંથી 5 એવી આત્મચરિતાત્મક કથાઓ છે જેનું પ્રમાણ ત્યાં મળે છે અને એને આત્મવૃત્તાંત પદો પણ કહેવાય છે. એમાં એક પદ છે હાર મુંડી સામરસાનો વિવાહ કુંવરબાઈનું મામેરું છેલ્લું છે શ્રાદ્ધ. એમની 5 જે આત્મચરિતાત્મક કથાઓ છે જ્યાં આ પ્રમાણ મિલાવ હોય કે એવું કહેવાય છે કે રામ માંડલિક જ્યારે જૂનાગઢના રાજા હતા ત્યારે નરસિંહ મહેતા તેમના સમકાલીન હતા, એટલે કે એ સમય દરમિયાન નરસિંહ મહેતા થઈ ગયા હોય ત્યારે એમના રાજ દરબારની અંદર પ્રમાણ માટે હાર ઉડતો ઉડતો આવી અને નરસિંહ મહેતાને હાર પહેરાવો છો એનું પ્રમાણ છે. હુંડી એટલે બધાને ખબર છે, પહેલાના જમાનામાં પૈસા લેવા માટે કોઈ હુંડીનું લખાણ કરતા, એ હુંડી પણ સામરસાએ આવીને એમને સ્વીકારી હતી. નરસિંહ મહેતાના દીકરાના લગ્ન હતા સામરસાના, એટલે એમના દીકરો સામરસાનો વિવાહ, ત્યારે પણ એમની હાજરી હોય એવું એમના વૃત્તાંતમાં લાગે છે. કુંવરબાઈનું મામેરું એટલે કે કુંવરબાઈના જ્યારે સંતાનું લગ્ન કરતા હોય ત્યારે એમના ઘરે જ્યારે મામેરું લઈને જવાનું હોય ત્યારે એ મામેરાની અંદર પણ એમનું ક્યાંક હાજરી હોય એવો વૃત્તાંત દેખાય છે. અને સૌથી મોટી વસ્તુ છે એ નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ. એવું કહેવાય છે કે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ જ્યારે એમના મોટા ભાઈ કરતા હતા અને ભાભીના મેણાથી એમને જ્યારે નરસિંહ મહેતાએ પોતાના પિતાની શ્રાદ્ધ નાખવાની ઈચ્છા જગાઈ ત્યારે શ્રાદ્ધ માટે તો એટલું બધું એમની પાસે ઘરમાં અનાજ પણ એવું નહોતું. એ શ્રાદ્ધ પણ ભગવાન આવીને એમનું શ્રાદ્ધને અને બધાને જમાડી જાય છે એવા એ દાખલા ઘણા બધાએ આપણે સાંભળ્યા છે, ક્યાંક કથાઓમાં પણ સાંભળેલા છે કે કોકના પિતાનું શ્રાદ્ધ ખુદ ભગવાન આવીને કરી જાય એવું પણ આપણે સાંભળેલ છે. એટલે આ 5 વસ્તુ છે એમનો આત્મવૃત્તાંત પદ છે જ્યાં એમના એ પ્રમાણ મળેલા છે આપણને. ખાસ એક સમજવા જેવું છે કે નરસિંહ મહેતાની દીકરી એટલે કે કુંવરબાઈ
નરસિંહ મહેતાની દીકરી એટલે કુંવરબાઈ, ને કુંવરબાઈની દીકરી એટલે શર્મિષ્ઠા. આ સમજવું જરૂરી છે. અને એમની દીકરી એટલે તાનારીરી. નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ, કુંવરબાઈની દીકરી શર્મિષ્ઠા, અને શર્મિષ્ઠાની દીકરી એટલે તાનારીરી. એવું કહેવાય છે કે આ તાનારીની યાદમાં આજે પણ તાનારીરી પ્રોગ્રામ મોઢેરા સૂર્ય મંદિરની અંદર થાય છે. અને આ બંને દીકરીઓ એક રાગ જાણતા, અને એ રાગ હતો મલ્હાર રાગ. મલ્હાર રાગ ગાવાથી એવું કહેવાતું કે ચોમાસા વગર પણ વરસાદ વરસી શકતો હતો. અને બંને દીકરીઓએ એકવાર મલ્હાર રાગ ગાઈ અને કંઈક એની ઘણી કથા મોટી છે. તાનસેન નામના વ્યક્તિને જ્યારે શરીરની અંદર અગ્નિ પીડા ઉપડે છે, તાનસેન એવું કહેવાય છે કે ભારતીય સંગીત વિદ્યાના બહુ જાણીતા સંગીતવિદ્ધ હતા, એમને જ્યારે પોતાના ગુરુ દેવલોક પામ્યા ત્યારે એમને રાગ ગઈ અને એમના ગુરુને અગ્નિદાહ આપ્યો હતો. દીપ રાગ ગઈ પછી એ દીપ રાગને ઓલવવા માટે થઈને મલ્હાર ગાવો પડે. પણ તાનસેન પણ મલ્હાર ગાતા હતા, પણ એ પોતે ગાઈ ન શકે. એટલે તાનારીરી દીકરીઓ મલ્હાર રાગ ગઈ અને તાનસેનના શરીરમાં જે દીપ રાગની પીડા ઉત્પન્ન થઈ હતી એને નાશ કરી હતી. આ બધું સમજવું એટલા માટે જરૂરી છે કે નરસિંહ મહેતા ભણે તેનું દર્શન કરતા કુળ 71 જને તારિયા રે. સજ્જન માણસના દર્શન કરીએ ને તો આપણી 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે એવું કહેવાય છે. એટલે આ બધું જ સમજવું જરૂરી છે. નરસિંહ મહેતા એવું કહેવાય છે કે નાનપણમાં જ્યારે 8 વર્ષના હતા ત્યારે એમના માતા પિતાના મૃત્યુ થઈ ગયા હતા, અને એમનો ઉછેર એમની દાદીમાએ કર્યો હતો. અને ત્યારબાદ એમના લગ્ન માણેકબાઈ સાથે થયા હતા. અને એવું કહેવાય છે કે જ્યારે એક સમયે નરસિંહ મહેતા જ્યારે કોઈ જગ્યાએ ભજન કરતા હતા ત્યારે ઘરેથી સમાચાર મળ્યા કે આપણો દીકરો હવે આ દુનિયામાં નથી. નરસિંહ મહેતાએ કીધું જેનો હતો એનો લઈ લીધો. હા, આવું દેખાડવું પણ બહુ અઘરું છે. અને ત્યારે જ કોઈ કહેવાય છે કે એમના જ ઘરે ભગવાન હાજરી આપે. હવે વાત કરીએ આપણે એમના મૃત્યુની, તો એવું કહેવાય છે કે લગભગ 481 કે 82 આજુબાજુ એમનું મૃત્યુ થયું હતું. અને એમને જ્ઞાનમાર્ગી કવિતા લખવાની શરૂઆત કરી હતી. અને નરસિંહ મહેતાને યાદમાં 1990 પૂજ્ય મોરારી બાપુના હસ્તક નરસિંહ મહેતા એવોર્ડ પણ આપવાની શરૂઆત કરી હતી. નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના પણ થયેલી છે. આજે ક્યાં 15મી સદી ને ક્યાં 21મી સદી, બંને વચ્ચે લગભગ 600 વર્ષનો તફાવત છે. એમ છતાં પણ નરસિંહ મહેતાના પ્રભાતિયા ભજન ગીત કાવ્યો આજે પણ પ્રસિદ્ધ છે. નરસિંહ મહેતા જ્યારે જૂનાગઢમાં તમે જાઓ તો ત્યાં એક દામોદર કુંડ છે. એ દામોદર કુંડમાં જ્યાં અને દામોદર કુંડની અંદર સ્નાન કરીને જ્યારે પાછા આવતા ત્યારે પ્રભાતિયા ગાતા હતા. હવે વાત કરીએ આપણા કાવ્યની. કાવ્યનું નામ છે સાંજ સમયે સાંભળ્યો.
તો બધા પાસે પાઠ્યપુસ્તક હશે તો એમાં જોઈ શકો છો પ્રસ્તાવનામાં શું લખ્યું છે કે આ કાવ્યની અંદર કૃષ્ણના મધુર રૂપ વર્ણનની ચર્ચા કરવામાં આવી છે કે સાંજના સમયે જ્યારે ગાયોનું ધણ પાછું આવે છે અને એ સમય દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ એમને જ્યારે લઈને વૃંદાવનથી પાછા આવતા હોય છે ત્યારે એમનું વર્ણન કેવું મોહિત અથવા મોહ ઉપાડે એવું પમાડે એવું છે એની ચર્ચા કરી છે. એમના મુંગુઠ, એમના કાનમાં પહેરેલા કુંડળ, એમના પહેરેલા પીતાંબર એટલે પીળા કલરના વસ્ત્રો, ખંભે નાખવાની પછેડી જેને ઘણા બધાએ કોઈ ગમશો કહે છે, આ બધું જ કેવું મહેકી રહ્યું છે એની ચર્ચા કરી છે. આપણે અત્યારે માત્ર પ્રસ્તાવનાની વાત કરી છે. કોઈ પણ પાઠ કે કવિતાની જ્યારે આપણે પ્રસ્તાવના ટૂંકમાં સમજી લઈએ છીએ ત્યારે સમજી લેવાનું કે આપણને એ પાઠની અંદર શું સારાંશ આપ્યો છે સમજી શકીએ છીએ. અને શ્રી કૃષ્ણની ના રૂપના વિવિધ સૌંદર્યને સમજાવવા માટે નરસિંહ મહેતાએ એ રૂપ માટે વિવિધ પ્રકારની ઉપમાઓ આપી છે. ઉપમા એટલે સરખાવ્યું છે. જેમ કે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભાયમાન હોય, સોનાની વચ્ચે જેમ હીરો શોભાયમાન હોય છે, એમ ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળની વચ્ચે શોભી રહ્યા છે. અને નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર કેવી રીતે વારી જાય છે, કેવી રીતે એમનું મન મોહી જાય છે એની સુંદર મજાની રજૂઆત આ કાવ્યની અંદર કરી છે. હવે આના ઉપર તો આપણને એટલી તો ખબર પડે કે નરસિંહ મહેતાનું મન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની અંદર મોહી ગયું હોય છે ત્યારે એમ કહે છે, તમારું મુખ વારંવાર નિરખીને હું છેલ્લે એવું લખ્યું છે, નરસિંહ મહેસા નરસિંહાચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખે રે. એટલે કે નરસિંહ મહેતાનું રૂપ એટલે કે નરસિંહ મહેતાના જે સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે, તમારું મુખનું સૌંદર્ય જોઈને મારું મન વારંવાર શું કરી રહ્યું છે, તમને જોવા માટે તલસી રહ્યું છે. આમ તો પ્રેમ ભક્તિના જ્યારે પ્રકારો હોય છે ત્યારે જુદા જુદા પ્રકારો હોય છે ને એમ એક પ્રકાર છે પ્રેમ લક્ષણા ભક્તિ, કે ક્યારેય એમને બોલાવવાની જરૂરિયાત નથી પડતી. લાગણીથી જ્યારે કોઈ ઈષ્ટદેવને યાદ કરીએ છીએ ત્યારે એવું કહેવાય છે હાજરા હજુર હોય છે એવું માનવામાં આવે છે. એટલે જ કીધું છે કે આવા જ્યારે આદિકવિની ચર્ચા કરતા હોય ત્યારે એમનો ટૂંકમાં પરિચય મેળવવો ખૂબ જ જરૂરી છે. કારણ કે સૌથી મહત્ત્વની બાબત તો આ જ છે. કારણ કે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ ને એમની દીકરી એટલે શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની દીકરીઓ એટલે તાનારીરી આજે પણ જ્યારે વસંત ઋતુની શરૂઆત થાય ત્યારે તાનારીરી નામનો પ્રોગ્રામ હજુ પણ ગુજરાતમાં 2-3 દિવસ માટે ઉજવાય છે. એટલે નથી કહેતા કે એક તો ઉદ્ધાર કરે પણ પાછળે પાછળ એમના કેટલા બધાએ ઉદ્ધાર કરતા જાય છે. ગુણ હોય ને એ ગુણ તો દેખાઈ જ આવે છે. નથી કહેતા કે મોરના ઈંડા ચિતરવા ન જ પડતા, ગુજરાતીમાં સરસ મજાની કહેવત છે. કાવ્યને આપણે સમજીએ તો આપણે પહેલાં એનું વાંચન કરીએ. સાંજ સમયે સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવે રે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે રે. સાંજ સમયે સાંભળ્યો વૃંદાવનથી પાછો આવે રે, મોર મુગટ શિરે ધર્યો કાને કુંડર પહેરા રે, પહેરા પીતાંબર ફૂલની પછેડી ચુવા ચંદન મહેકે રે. સાંજ સમયે સાંભળ્યો વૃંદાવનથી પાછો આવે રે, તારામંડળમાં જેમ શસ્યર શોભે હેમે જડિંગે હીરો રે,
તેમ ગોવાળમાં ગિરધર શોભે, હરિ હરધરનો વીરો રે સાંજ સમે સાંભળ્યો, વહાલો વૃંદાવનથી પાછો આવે રે. વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ઘસ્યું રે. આળ કરી આલિંગને દીધું, તન મન વારી મુખ વારી જાવું રે, સાંજ સમે સાંભળ્યો વહાલો વૃંદાવનથી પાછો આવે રે. વહાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ રે. નરસૈયાચા સ્વાનીની શોભા નિરખી નિરખી, એને હું અરખીને જોઉં રે, સાંજ સમે સાંભળ્યો વહાલો વૃંદાવનથી પાછો આવે રે. આમ તો ગીત કાવ્ય છે અને ગાવાની ઢબ અલગ પ્રકારની હોય, પણ એવું કહેવાય છે ગાતા આવડવું હોય તો જ ગાવું. આપણે આ કાવ્યની અંદર એની સમજૂતી કેળવતા જશું, એના મુદ્દા લખતા જશું, કાવ્યમાં આવતા સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દોની પણ ચર્ચા કરશું, અને એમ એ કાવ્યને આપણે વિસ્તૃત સમજતા જશું. જોઈએ શું કહે છે કવિ. સાંજ સમયે સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવે રે, એટલે સમય સાંજનો સમય છે. આપણે કીધું એમ કે સાંજને સંસ્કૃતમાં પ્રદોષકાળ પણ કહેવાય છે. પ્રદોષકાળ એટલે સમય સાંજનો સમય, નહીં દિવસ નહીં રાત, સાંજનો સમય. તો સાંભળ્યો ક્યાંથી આવે છે, કે છે સાંજના સમયે સાંભળ્યો, સાંભળ્યો એટલે કૃષ્ણ ભગવાન. વાહલો ક્યાંથી આવે છે, તો કે વૃંદાવનથી આવે છે. આપણે પ્રશ્ન પૂછી શકીએ એક માર્કમાં કે સાંજના સમયે સાંભળ્યો ક્યાંથી પાછો આવી રહ્યો છે, તો કે સાંજના સમયે સાંભળ્યો વૃંદાવનથી પાછો આવી રહ્યો છે. આગળ ગોધન એટલે ભગવાનની આગળ શું છે, તો કે ગોધન. ગોધન એટલે ગાયોનું ટોળું, નીચે પણ અહીંયા ટિપ્પણમાં આપેલું છે. તો ભગવાન શ્રી કૃષ્ણની આગળ શું છે, તો અહીંયા લખ્યું છે કે એમની આગળ તો વૃંદાવનથી જ્યારે પાછા આવી રહ્યા છે ગાયો ચરાવીને, તો આગળ ગાયોનું ટોળું છે જેને ગોધન શબ્દ છે. શબ્દ સમૂહ માટે પણ ટીક કરી શકાય છે, અને આપણે આમાં સમાસ પણ ભણવાના છે, તો ગાયોનું ટોળું એ તત્પુરુષ સમાસ પણ થાય. અત્યારે ખાલી એની સમજૂતી મેળવવાની છે. જે શબ્દની વચ્ચે વિગ્રહ કરતી વખતે નો ની નું ના થી થકી વડે દ્વારા માં અંદર નીચે ઉપર પર જેવા શબ્દ આવતા હોય, બે શબ્દ અહીંયા આપણને બે શબ્દ મળે છે, ગો અને ધન, આવી શબ્દ મળે છે. ધ્યાન રાખજો, આ ધન શબ્દ છે ને એક થાય ઘન, બંને અર્થ અલગ અલગ છે. ગુજરાતી જ્યારે આપણે લખીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, ધન ઘન બંનેનો અર્થ જુદો થઈ જાય છે પાછો. એટલા માટે આ બંને શબ્દોનો વિગ્રહ કરીએ, ગો એટલે કે ગાય, તો કે ગાયોનું, ધન એટલે કે ટોળું. આ વચ્ચે વિગ્રહ કરતી વખતે જેને આપણે પ્રત્યય કહીએ છીએ, એટલે આવા પ્રત્યય આવતા હોય, બે શબ્દની વચ્ચે જ્યારે વિગ્રહ કરતી વખતે નો ની નું ના માં કે ને થી માથી જેવા જ્યારે શબ્દો આવતા હોય છે ત્યારે તે તત્પુરુષ સમાસ કહેવાય છે. આપણે સંસ્કૃત અને ગુજરાતીમાં બંનેની અંદર
સમાસનો અભ્યાસ કરવાનો છે. એટલે સાંજના સમયે વાલો વૃંદાવનથી આવી રહ્યો છે, આગળ ગાયોનું ટોળું છે, પાછળ સાજન. ઓકે, એમની પાછળ સાજન એટલે અહીંયા લેવાનો શબ્દ છે ગોવાળ. આગળ ગાયોનું ટોળું છે અને પાછળ ગોવાળિયાઓ આવી રહ્યા છે અને શું કહે છે, મનમાં મોહ ઉપજાવે રે. અને આ દ્રશ્ય છે મનમાં મોહ ઉપજાવે એવું છે, મનને આનંદ પમાડે છે. તો સાંજ સમય એક શબ્દ છે, સમય સમય તળપદો શબ્દ છે, સમય કે સમયે. પછી એવો પણ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ સામળિયો શબ્દ કોના માટે વપરાયેલો છે, તો કે સામળિયો શબ્દ ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયેલો છે. બીજું કે ક્યાંથી પાછા આવી રહેલા છે, તો કે વૃંદાવનથી પાછા આવી રહેલા છે. તો વૃંદાવન પણ સમાસ થાય, વૃંદોથી ભરેલું વન એ પણ તત્પુરુષ સમાસ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વૃંદાવનથી ગાયો ચરાવીને પાછા આવી રહ્યા હોય છે ત્યારે એમની આગળ શું હોય છે, તો કે એમની આગળ ગાયોનું ટોળું અથવા ગાયોનું ધણ આવી રહ્યું છે. ગાયોનું ટોળું જેને આપણે શબ્દ સમૂહ માટે પણ કીધું છે ગોધન. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વૃંદાવનથી પાછા આવી રહ્યા હોય છે તો તેમની પાછળ શું હોય છે, કોણ આવી રહ્યું હોય છે, તો તેમની પાછળ ગોવાળ આવી રહ્યા હોય છે. સારું, મનમાં મોહ ઉપજાવે રે એટલે આ દ્રશ્ય જોઈને નરસિંહ મહેતા એવું કહે છે કે મને મનમાં મોહ ઉપજાવે છે. પછી શબ્દ છે મોર મુગટ શિર સુંદર ધરિયો, તો કે ભગવાન શ્રી કૃષ્ણએ માથા ઉપર મોર મુગટ શિર સુંદર ધર્યો, માથા ઉપર સરસ મજાનો મુગટ ધારણ કર્યો છે અને એ મુગટ ઉપર મોરનું પીછું છે, એટલે સરસ રૂપિયાનો મોરના પીછાવાળો મુગટ માથા ઉપર ધારણ કર્યો છે. હું માનું ત્યાં સુધી સમાસ તમને થોડો આવી ગયો છે. તો એમને માથા ઉપર શું કર્યું છે, તો માથા ઉપર એમને મોર મુગુટ ધારણ કર્યો છે. અહીંયા એક શબ્દ છે શિર, શિર એટલે થાય મસ્તક માથો. સારું, ધરિયો, ધરિયો એટલે ધારણ કરવું. કાને કુંડળ લહેકે રે, કાનમાં શું કર્યા છે, તો કાનમાં કુંડળ લહેકા લહેકી એટલે કે આપણે એમ કહીએ ને કે કાનમાં કુંડળ લહેકી રહ્યા છે, એટલે કાનમાં કુંડળ ઝૂમી રહ્યા છે. હવે આપણને એક અહીંયા પાછો શબ્દ મળે છે મોર મુગુટ. મુગુટ શબ્દ પણ આપણે શું કરી શકીએ છીએ, કેના માટે યાદ રાખી શકીએ છીએ, તો કે મુગુટ શબ્દ આપણે જોડણી માટે યાદ રાખી શકીએ. શિર શબ્દ કેના માટે યાદ રાખી શકીએ, તો કે શિર શબ્દ આપણે સમાનાર્થી માટે યાદ રાખી શકીએ છીએ. સારું, કુંડળ શબ્દ છે, શબ્દ સમૂહ માટે કુંડળ પૂછી શકાય છે. કુંડળ તો શબ્દ સમૂહ એવું થાય કાનમાં પહેરવાનું ઘરેણું.
શબ્દ સમૂહ છે કાનમાં પહેરવાનું ઘરેણું. એટલે શું છે કે માથા ઉપર મુગટ ધારણ કર્યો છે, કાનમાં સરસ મજાના કુંડલ લહેકી રહ્યા છે. આ નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણનું જ્યારે વૃંદાવનથી ગાયો ચરાવીને પાછા આવશે તેનું વર્ણન કર્યું છે. પહેર્યા પીતાંબર, તો એમને પીળા કલરના વસ્ત્રો પહેર્યા છે. અહીંયા શબ્દ છે પીતાંબર, કેવા વસ્ત્રો પહેર્યા છે? તો પીતાંબર શબ્દ પણ એ બ્રહુવી સમાસમાં આવે છે. પાછા આપણે એટલે જ કીધું છે કાવ્યમાંથી આવતા વ્યાકરણના મુદ્દા, સમાનાર્થી, શબ્દ સમૂહ બધાનો અભ્યાસ કરવાનો છે. એટલે એ એક સાથે આપણે બધાનો અભ્યાસ કરીએ ત્યારે ખાસ એટલું યાદ રાખવાનું કે આપણે જ્યારે વિડીયો જોતા હોય ત્યારે આપણી પાસે રફ બુકની જરૂરિયાત નથી. પાઠ્યપુસ્તકની અંદર પેન્સિલથી આ બધા મુદ્દા નોંધતું થવાનું છે. આનો ફોટો પણ તમને વ્યક્તિગત ગ્રુપમાં મોકલી આપશું, જેથી કરીને આજના લેક્ચરની અંદર તમે જે ભણ્યા છો તે બધું જ ફેર બુકની અંદર લખવાનું છે, કોઈ રફ બુકમાં લખવાનું નથી, બધાએ ફેર બુકની અંદર લખવાનું છે. તો તેમણે પીળા પીતાંબર પહેર્યા છે, ફૂલની પછેડી ચુવા ચંદન મહેકે રે. તો એમને ખંભે ફૂલની પછેડી એટલે ઓઢવાની જાડી ચાદર, બધાને ઘણા બધા હોય કે જ્યારે ગોવાળ ગાયો ચડાવવા જતા હોય તો હાથમાં લાકડી હોય ને દૃશ્ય તમે જરા યાદ કરો, ખંભે સરસ મજાની પછેડી હોય, એ સરસ મજાની ભરેલી પછેડી હોય. એટલે પીળા પીતાંબર પહેર્યા છે, ફૂલની જાડી પછેડી એમણે ઓઢી છે, અને એ ફૂલની પછેડી અંદર ચુવા ચંદન મહેકે રે. એ પછેડીની અંદર અહીંયા તમે જુઓ ચુવા, ચુવા એટલે સુગંધી તેલ થાય. સુગંધી તેલ એટલે એ પછેડી કેનેથી શોભી રહી છે? કે સુગંધી તેલથી શોભી રહી છે. તો આજે આપણે એવું કરીએ, અહીંયા સુધી રાખીએ, અને એના પછીના જ્યારે લેક્ચરમાં એ આગળની જે કવિતા છે એ સંપૂર્ણ કવિતા પાછું ફરીવાર એનો અભ્યાસ કરશું.